નમસ્કાર મિત્રો, એકવાર ફરી નુકુર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના આ વ્યાખ્યાનમાં દર્શક વિશે વાત કરીશું, જે ખાસ દર્શકથી જ ઓળખાય છે, પરંતુ એમનું સાચું નામ છે મનુભાઈ રાજારામભાઈ પંચોલી, જે સાહિત્ય સર્જકની સાથે સાથે એક સત્યાગ્રહી પણ હતા. તો આજે આપણે વાત કરીશું મનુભાઈ રાજારામભાઈ પંચોલી એટલે કે દર્શક. એમનું આખું નામ છે મનુભાઈ રાજારામભાઈ પંચોલી. એમની માતાનું નામ મોતીબાઈ હતું અને એમના પિતાનું નામ રાજારામ હરજીવન પંચોલી હતું. એમનો જે સમયકાળ છે એ 1904 થી 2001 સુધીનો છે. એમણે આ સમય દરમિયાન એમનું સર્જન કરેલું છે. એમનો જન્મ 15/10/1914 રોજ થયો હતો, જ્યારે એમનું મૃત્યુ 29 ઓગસ્ટ 2001 સાણોસણા, જે ભાવનગરમાં આવેલું છે, ત્યાં થયું હતું. એમનો જન્મ 85 સુરેન્દ્રનગરમાં થયો હતો, જ્યારે એમનું મૃત્યુ સાણોસણા ભાવનગરમાં થયું હતું. ઉપનામ છે એમનું દર્શક. હવે એમની ખાસ જે વિશેષતાઓ છે એમના જીવનની, એના વિશે વાત કરીએ તો તેઓ પોતે નાનાભાઈ ભટ્ટ સાથે મળીને ગ્રામ્ય સ્તરે ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપનામાં સહયોગ આપેલો છે. અંબાલામાં ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરેલી છે. સણોસરામાં લોક ભારતી વિદ્યાપીઠ જેવી બુનિયાદી સંસ્થાની પણ સ્થાપના કરેલી છે. આ સિવાય એમને સામિકમાં પણ સેવા આપેલી છે. સામિકોના તંત્રી પણ રહી ચૂકેલા છે, જેમાં કોડિયુ અને સ્વરાજધામ મુખ્ય છે. હવે બીજી વાત કરીએ તો એમના એવોર્ડ્સની તથા એમની વિશેષતાઓ. 1948 રોજ તેઓ ભાવનગર રાજ્યના અને 1970 ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. 1967 થી 1971 સુધી તેઓ ધારાસભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 1964 એમને ગુજરાતી સાહિત્યનો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. 1975 દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ અર્પણ થયેલો છે. 1987 એમની પ્રખ્યાત કૃતિ છે ઝેર તો પીધા છે જાણી જાણી ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયેલો છે, જે એમના માટે બહુ ગૌરવની વાત કહી શકાય. 1997 એમની જે એક નવલકથા છે કુરુક્ષેત્ર, એ માટે એમને બિરલા ફાઉન્ડેશન આયોજિત 1982 તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સિવાય 1993 તેઓ પોતે સ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ સિવાય તેઓ પોતે 1992 હરિઓમ આશ્રમ પ્રેરિત એમને હરિઓમ આશ્રમનો એવોર્ડ પણ એનાયત થયેલો છે. હવે મિત્રો, એમ વાત કરીએ તો એમના સાહિત્ય સર્જન વિશે. સાહિત્ય સર્જનમાં મુખ્ય છે નવલકથા, જેમની સૌપ્રથમ નવલકથા છે બંદીઘર, જે 1935 બહાર પડે છે, જેમાં જેલ જીવનના અનુભવો આધારિત નવલકથા એટલે કે બંદીઘર. ત્યારબાદ બંધન અને મુક્તિ, જે 1939 બહાર પડે છે. દીપ નિર્વાણ 1944 બહાર પડે છે. સોક્રેટિસ 1974 બહાર પડે છે. સોક્રેટિસ પોતે પાશ્ચાત્ય સાહિત્યકાર અને મીમાંસક હતા. આ સિવાય કુરુક્ષેત્ર, ઝેર તો પીધા છે જાણી જાણી, જે 3 ભાગમાં છે, ભાગ 1, 2 અને 3. ભાગ 1 1952 બહાર પડે છે, ભાગ 2 1958 અને ભાગ 3 1985 બહાર પડે છે. આ સિવાય પ્રેમ અને પૂજા એ પણ એમની નવલકથા છે. તેઓ પોતે નવલકથાકારની સાથે સાથે નાટ્યકાર પણ હતા. એમણે કેટલાક નાટકોનું સર્જન કરેલું છે. જલિયાવાલા જે 1934 બહાર પડે છે, 1857 જે 1935 બહાર પડે છે, પરિત્રાણ 1967 બહાર પડે છે અને અંતિમ અધ્યાય જે 1983 બહાર પડે છે. આ સાથે પોતે નિબંધ વિવેચન પણ કરેલું છે, જેમાં મુખ્ય છે વાઘેશ્વરીના કર્ણફૂલો જે 1963 બહાર પડે છે, મંદારમાલા 1985 બહાર પડે છે. આ સિવાય ઇતિહાસ પુરાણ પર આધારિત કેટલીક પ્રેરક પ્રસંગ કથાઓ પણ એમણે આપેલી છે, જેમાં છે મુખ્ય આપણો વારસો અને વૈભવ જે 1953 બહાર પડે છે, ઇતિહાસ અને કેળવણી જે 1973 બહાર પડે છે.
આ સિવાય એમને કેટલાક ચરિત્રાત્મક પુસ્તકો આપેલા છે. એમના જે મુખ્ય હતા કહી શકાય એવા ગુરુ સોક્રેટિસ, જેમની છાપ એમના પર બહુ મોટી છે, એ સોક્રેટિસ વિશે ચરિત્રાત્મક પુસ્તક લખેલું છે જે 1953માં બહાર પડે છે. ત્રિવેણી તીર્થ 1955માં, ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ સંદેશ 1956માં બહાર પડે છે, નાના ભાઈ 1961માં બહાર પડે છે, ટોલ્સ્ટોય 1979માં બહાર પડે છે. દર્શકની એક આત્મકથા પણ કહી શકાય છે, સદભી સંઘ એમની પોતાની આત્મકથા છે જે 1989માં બહાર પડે છે. અન્યમાં જોઈએ તો મારી વાચન કથા 1969, ચેતો વિસ્તારની યાત્રા 1987, ધર્મચક્ર પ્રવર્તન 1956, શાંતિના પાયા 1963, અમૃત વલ્લરી 1973, મહાભારતનું મર્મ 1978, રામાયણનો મર્મ 1983 જે એમના અન્ય સર્જન છે. મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય હિન્દ.